गुड मॉर्निंग डियर स्टूडेंट्स, चैप्टर नंबर 11, नेक्स्ट टॉपिक ग्रीन हाउसेस। सूर्यमाथी मेळवेल ऊर्जा पृथ्वी शोषण करी अने उत्सर्जन करे छे, तेथी तेनी सपाटी उष्मीय विकिरणनो स्रोत छे। બરાબર, પહેલું સેન્ટેન્સ આપણે આપેલું છે, સૂર્યમાંથી જે પણ ઉર્જા આવે છે બરાબર પૃથ્વી શું કરે છે, એ ઉર્જાનું શોષણ કરે છે। બરાબર, આપણે જાણીએ છીએ આ ઉર્જાનું શોષણ થાય છે, એટલા માટે જ આપણું જે પૃથ્વીનું જે એટમોસ્ફિયર છે, વાતાવરણ છે, હુંફાળું બની રહે છે। નહીતર શું થાય, એકદમ તાપમાન ઘટી જાય। બરાબર, જો આવું ના થતું હોત તો એકદમ તાપમાન ઘટી જાય, એ કેટલું ઘટી જાય તેની ચર્ચા આપણે આગળના ટોપિકમાં કરીએ। એટલે કહી શકાય કે આ જે પૃથ્વીની જે સપાટી છે એ જ એક ઉષ્મીય વિકિરણનો સ્ત્રોત છે, તો ત્યાંથી જ ઉષ્મીય વિકિરણો ઉત્સર્જિત થાય છે। બરાબર, તો કંઈક આવું બનતું હોય આ પૃથ્વીની સપાટી, બરાબર અહીંયા વાતાવરણ, બરાબર આ સૂર્યમાંથી જે પણ સ્ત્રોત આવે, આ સૂર્ય છે ઉર્જાનો એક સ્ત્રોત છે, જે પણ વિકિરણ આવે તેનું શું થાય, શોષણ થતું। બરાબર, એટલે શું થાય કે એની જે સપાટી છે ગરમ થાય, ગરમ થાય એટલે પોતે એક ઉષ્મીય વિકિરણનો સ્ત્રોત બનીને ઉદ્ભવ। બરાબર, આ વિકિરણની તરંગ લંબાઈ, આવા વિકિરણો જે પાછા અહીંયાથી ફેંકાય છે એની તરંગ લંબાઈ એટલે કે લેમ્ડા, બરાબર એ કેવી હોય, ખૂબ જ લાંબી તરંગ। અને યાદ રાખજો, પ્રકાશીય વર્ણપટની અંદર ખૂબ જ લાંબી તરંગ લંબાઈ વાળા જે પણ વિકિરણો છે એ હંમેશા ક્યાં હોય, ઇન્ફ્રારેડ વિભાગ। પરંતુ આ વિકિરણનો મોટો ભાગ ગ્રીન હાઉસ વાયુ, આપણે અહીંયા લખીએ છીએ ક્યાં ક્યાં ગ્રીન હાઉસ વાયુ છે, તો કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, પછી મિથેન માટે, પોતાના સ્વાર્થ માટે શું કર્યું છે, તો
આવા જે બધા વાયુઓ છે બરાબર, એ વાયુઓનું જે ચક્ર છે એ આખું તોડી નાખે છે. કેવી રીતે? જેમ કે આપણે કોઈ કેમિકલનું પ્રોડક્શન કરવું હોય તો આપણે ઉપરની સાઈડ તમે ફેક્ટરીમાં ચીમનીઓ જોઈ હશે, તો ચીમનીઓમાં શું થાય, તો આવા જે ગ્રીન હાઉસ વાયુઓ છે એનું પ્રોડક્શન વધી જાય છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી ગયું વાતાવરણમાં, મિથેનનું પ્રમાણ વધી ગયું બરાબર, ક્લોરોફ્લોરોકાર્બનનું પ્રમાણ વધી ગયું, તો આવા વાયુઓની સાંદ્રતા વધી ગઈ. સાંદ્રતા વધી ગઈ એટલે શું થાય, એનું પ્રમાણ વધી ગયું, ઘટ્ટ પ્રમાણ થઈ ગયું. હવે શું કરે કે જેલા પરાવર્તિત થતા કિરણો હોય ને એનું શોષણ વધી જાય, એટલે આખી પૃથ્વી જેટલી ગરમ થવી જોઈએ ને એના કરતાં વધારે ગરમ થવા લાગે બરાબર. એટલે જો અત્યારના સમય પ્રમાણે આપણે જોવા જઈએ ને તો આપણે એસી વગર રહી પણ નથી શકતા. તો આનું રીઝન શું, ઉનાળામાં આપણે એસી વગર નથી રહેવાનું રીઝન શું? પહેલાના સમયના જે માણસો હતા એમાં એસીનું કોઈ મહત્વ જ નહોતું. હવે કેમ એસીની વધારે જરૂરિયાત પડે છે? કારણ કે અત્યારનું જે એટમોસ્ફિયર છે, વાતાવરણ છે, એ ખરેખર જે ગરમી હોવી જોઈએ ને એના કરતાં ગરમી વધી ગઈ છે. તો આવા વાયુઓ વધારે આવા વિકિરણોનું શોષણ કરવા લાગ્યા છે. એટલે ઓવરઓલ જે ટેમ્પરેચર રહેવું જોઈએ ને એ ટેમ્પરેચર કરતાં ટેમ્પરેચર ઘણું વધી ગયું છે બરાબર. તો એની પર આપણે ચર્ચા કરીએ. આ ઉષ્મા વાતાવરણને ગરમ કરે છે અને ફરીથી પૃથ્વીને આપે. આ જે ઉષ્મા છે વાતાવરણને ધીમે ધીમે મેં કીધું એ પ્રમાણે ગરમ કરે અને ફરીથી પૃથ્વીને આપે. આ બધું ગરમ થયું અને ફરીથી પાછું આવી ગયું. પૃથ્વીને ગરમ કરે એટલે પૃથ્વીની સપાટી ગરમ થાય. પરિણામે પૃથ્વીની સપાટી કેવી રીતે ફૂંફાડી, આને કારણે સપાટી પરના વિકિરણની તીવ્રતા શું થાય, વધે બરાબર. આની તીવ્રતા ધીમે ધીમે શું થતી જાય, વધતી. હવે ઉપરની પ્રક્રિયાનું ચક્ર ચાલુ રહે, અંતિમ પરિણામ સ્વરૂપે પૃથ્વીની સપાટી અને વાતાવરણ ગરમ થાય છે, તો આ જે ઘટના છે એને ગ્રીન હાઉસ અસર. આવી નવી પ્રક્રિયા ચાલુ રહે, શોષણ થાય, પરાવર્તન થાય, પેલા વાયુઓ પાછું શોષી લે અને ફરીથી એ પૃથ્વીની સપાટીને આવે. આને આવું ચક્ર ચાલ્યા છે, જેના કારણે શું થાય, પૃથ્વીની સપાટી અને વાતાવરણ એ બંને ગરમ થાય, એકદમ હૂંફાળું વાતાવરણ રહે, એકદમ નોર્મલ ટેમ્પરેચર રહે. તો આવી ઘટનાને શું કહેવાય, ગ્રીન હાઉસ અસર. તો ગ્રીન હાઉસ અસર ન હોય, જો આવી અસર જ ના હોય તો શું થાય? જો આવી અસર ના હોય તો આપણું પૃથ્વીનું તાપમાન છે એ -80°C હોય. હવે તમે જાણો છો કે 0°C હોય ને બેટા ત્યાં તો આપણું બરફ બની પાણી, -18 હોય તો શું થાય આપણું બધા. એટલા માટે જ આપણું કર્તવ્ય છે ને આપણું દાયિત્વ છે કે આ જે ગ્રીન હાઉસ અસર છે બરાબર, એના કારણે જે ગ્લોબલ વોર્મિંગ થાય છે, ગ્લોબલ વોર્મિંગ થતી આપણે અટકાવવી જોઈએ, જેથી વધારે પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ બરાબર, જેથી કરીને ઓછું ગ્લોબલ વોર્મિંગની અસર થાય. તો આવા ટેમ્પરેચરમાં કેટલો વધારો થયો છે, 0.3 થી 0.6 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થયો છે બરાબર. આ ટેમ્પરેચરમાં આટલો વધારો થયો છે, આમાં વિક્ષેપ આપણે ઉભો કર્યો છે પ્રદૂષણને કારણે એના. અને જો આવું નામું રહ્યું તો શતાબ્દીના મધ્ય ભાગ બરાબર, એવું કહે છે શતાબ્દીના મધ્ય ભાગમાં ટેમ્પરેચર વધીને કેટલું થઈ જશે, શતાબ્દી શતાબ્દીના મધ્ય ભાગમાં આ તાપમાન 1°C થી 3
3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો જોવા મળશે. આ તાપમાનમાં આટલો વધારો જોવા મળશે, જો આટલો ડિફરન્સ આવી જશે 50 વર્ષમાં. છે અત્યારે વધારો આટલો છે 0.3 થી 0.6, તેમ છતાં આપણે રહી નથી શકતા. તો હવે આ ટેમ્પરેચર આટલું વધી જાય બરાબર, તો વધારે આપણે નુકસાનકારક થાય વધારે આપણે બરાબર. ઘણા વખત તમે જુઓ છો ઉનાળાના ઉનાળામાં આપણું જે ટેમ્પરેચર હોય એ 46-47 ડિગ્રી કે 48 ડિગ્રી જ્યારે પણ થઈ જાય ત્યારે પક્ષીઓ છે ઓટોમેટિકલી નીચે પડી જતા હોય છે, ઓટોમેટિકલી મરી જતા હોય બરાબર. જો આવું વાતાવરણ ઊભું થાય તો આને ગ્લોબલ વોર્મિંગ, આને શું કહેવાય છે? ગ્લોબલ વોર્મિંગ કહેવાય. અને ગ્લોબલ વોર્મિંગ માટે કોણ જવાબદાર છે? તો આપણે જવાબદાર છીએ, માનવજાત જવાબદાર છે બરાબર. તો ગ્રીન હાઉસ ની વિક્ષેપ ની ઘટના એટલે ગ્લોબલ વોર્મિંગ. જો ગ્લોબલ વોર્મિંગ થશે, જો કે થવા લાગી છે અત્યારે ગ્લોબલ વોર્મિંગ થી શું થશે? જો ગ્લોબલ વોર્મિંગ થાય તો શું થશે? જો કે અત્યારે આપણે જોઈએ છે બરાબર, બરફના પહાડો પીગળશે, નદીઓ અને સમુદ્ર ના જળસ્તર વધશે, નદીઓ અને સમુદ્રના જળસ્તર વધશે, તેથી શું થશે? દરિયા કાંઠાના શહેરો ડૂબી જશે બરાબર. તો ગ્લોબલ વોર્મિંગથી જો બચવું હોય તો એના માટેનો એક જ ઉપાય છે, પ્રદૂષણ ઘટાડો અને વધુ વૃક્ષો વાવો. ઓક્સિજનનું પ્રમાણ શું થાય? વધે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ બરાબર. તો આવું ગ્લોબલ વોર્મિંગ થશે તો આવું થશે. જો કે આ જ વસ્તુનો અનુભવ ટૂંક સમયમાં જ આપણે કરેલો છે. ઉત્તરાખંડની અંદર થોડા સમય પહેલા જ શું થયું હતું કે મોટો ગ્લેશિયર્સ જેને કહેવાય બરફનો પહાડ છે તૂટી પડ્યો, એકદમ પૂર આવ્યું બરાબર. તો કેટલા બધા માનવજાત હતી એની હાનિ થઈ ગઈ, કેટલા પ્રાણીઓ, કેટલી વનસ્પતિઓ બરાબર, કેટલા જંગલો બરાબર, એનો સર્વનાશ થઈ જતો હોય છે બરાબર. બીજું આપણે ઘણી વાર જોઈતા હોય છે, સાંભળીએ છીએ સુનામી આવતી હોય છે. તો સુનામી એ બે રીતે આવે, એક તો ભૂકંપને કારણે આવતી હોય બરાબર, અને બીજું ઘણી વાર એવું થતું હોય કે એનું જળસ્તર ધીમે ધીમે દરિયાની સપાટીનું વધતું હોય અને પેલું શહેર છે એની સપાટી નીચી થતી એટલે નીચી જ હોય, આની સપાટી વધતી જાય એટલે ઓટોમેટિકલી એ જે પાણી છે એ શહેરમાં હોય, તેના કારણે પણ માનવ જાતની હાનિ થતી હોય છે. તો આ બધી ગ્લોબલ વોર્મિંગની અસર છે બરાબર, જેને આપણે અવગણી ના શકીએ. તો આજનો મેટા ટોપિક ખૂબ જ મહત્વનો ટોપિક અને જીવનમાં પણ ઉતારવા જેવો એવો ટોપિક ગ્રીન હાઉસ અસર બરાબર. આજના ટોપિકમાંથી મેન આપણે શીખ એ મળે કે ખાસ આપણા જીવનની અંદર જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આપણે ઓછામાં ઓછા 5 વૃક્ષ તો વાવવા જોઈએ, 5 વૃક્ષ વાવવા જોઈએ અને 5 વૃક્ષનું જતન પણ કરવું જોઈએ બરાબર, જે આપણી નૈતિક ફરજ છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.